गुड मॉर्निंग बाळको, विषय अंग्रेजी धोरण बे एमां आपणे आगळना विडियोमां जो आ बधा स्पेलिंग जोई गया, बराबर ने। जो आजे शुं करवानुं छे तो के होमवर्कमां आपणे जे आ बे स्पेलिंग जोई गया एनी टेस्ट कही शको तमे, एटले के एना उच्चार एना स्पेलिंग ई तमने मोढे हवे आवडी ज गया हशे, बराबर। तो ई लखवाना छे, तो एनी पहेला एक काम करिए, एक वखत आ बधुं रिपीट करी लईए स्पेलिंग सहित, एटले आपने टेस्ट भरवामां ईजी रहे। चलो, पहेलुं छे घुवड, ओ डब्ल्यू एल आउल एटले थशे घुवड। एना पछी डबल्यू ई बी वेब एटले जाड़ू, शू थाय वेब एटले जाड़ू। एना पछी एल आई डी लीड एटले ढाकणू, शू थाय लीड एटले ढाकणू। एना पछी एल ओ जी लॉग एटले लाकडू, शू थशे लॉग एटले लाकडू। एना पछी सड़ियो छे एने रोड कहेवाय, आर ओ डी रोड एटले सड़ियो। एना पछी बंध, एने आपणे अंग्रेजीमां शुं कहीए तो के डेम, बराबर। एनो स्पेलिंग डी ए एम, डेम एटले बंध। एना पछी पी ए एन पेन एटले थशे तवी, શું થાય પેન એટલે તવી। એના પછી મકાઈ, એને સી ઓ આર એન કોર્ન એટલે મકાઈ, ઓકે। ચલો હવે એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, આપણે એને રિપીટ કરી લીધા। હવે એના પછીના સ્પેલિંગ બી ડબલ ઈ, બી એટલે થશે મધમાખી, શું થાય બી એટલે મધમાખી। એના પછી એન આઈ બી નીબ એટલે ટાંક, શું થાય નીબ એટલે ટાંક। એના પછી પી ઈ એ એસ પીસ એટલે વટાણા, શું થાય પીસ એટલે વટાણા। એના પછી એમ ઓ પી મોપ એટલે પોતું, શું થાય મોપ એટલે પોતું। એના પછી કે ઈ જી કેક એટલે પીપ, શું થાય કેક એટલે પીપ। એના પછી પામ, એને શું કહેવાય બન, બી યુ એન બન એટલે પામ। પછી છે જી યુ એમ ગમ એટલે ગુંદર, શું થશે ગમ એટલે ગુંદર। એના પછી સી એ એન કેન એટલે કેન। ચલો, બધા સ્પેલિંગ છે આપણે રિપીટ કરી લીધા અને તમે હોમવર્કમાં પાકા પણ કરી લીધા હશે, બરાબર। તો હવે આપણે આગળ વધીએ, જો શું આપેલું છે। ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો, ગુજરાતી આપેલું છે એમાં આપણે એને અંગ્રેજીમાં શું કહેવાય એ લખવાનું છે, બરાબર। તો પેલું શું છે કેન, કેનને ગુજરાતીમાં શું કહેવાય છે તો કે કેન જ, એના માટે કોઈ બીજો વર્ડ છે નહીં, બરાબર। એને ગુજરાતીમાં પણ કેન જ કહેવાશે। એના પછી ગુંદર, શું છે ગુંદર, ગુજરાતી છે એને અંગ્રેજીમાં શું કહેવાય ગમ, શું કહેવાશે ગમ। અને આ જો આપણે હોમવર્કમાં સ્પેલિંગ પાકા કરવા આપ્યા હતા એ પાકા થઈ ગયા હશે તો જ આવડશે, બરાબર। એટલે પહેલાં પાકા કરી લેજો અને પછી આ જોઈએ। ચલો, એના પછી આવશે પામ, શું છે પામ, પામને અંગ્રેજીમાં શું કહેવાય બન,
શું કહેવાશે? બન. એના પછી પીપ, આપણે આગળ જોઈ ગયા પીપ કેવી હતી, બરાબર ને? એને અંગ્રેજીમાં શું કહેવાય? કેગ. શું કહેવાય? કેગ. કેગ એટલે પીપ. એના પછી મધમાખી. શું છે? મધમાખી. એને શું કહેવાય? તો કે બી. મધમાખી એટલે થશે બી. ચલો હવે ટાંક, સામેની બાજુમાં શું આપેલું છે? ટાંક. તો ટાંકને અંગ્રેજીમાં શું કહેવાશે? નીબ. શું કહેવાય? નીબ એટલે ટાંક. એના પછી વટાણા. વટાણા છે એને અંગ્રેજીમાં શું કહેવાશે? તો કે પીસ. શું આવશે? પીસ. એના પછી પોતું. શું આપેલું છે? પોતું. એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે મોપ. પોતું છે એને અંગ્રેજીમાં મોપ કહેવાશે. જો આ બધા એવા શબ્દો છે જે આપણે દરરોજની જિંદગીમાં એ બોલતા હોઈએ, એનો ઉપયોગ કરતા હોઈએ, વાપરતા હોઈએ, બરાબર? તો આવા બધા સ્પેલિંગ અંગ્રેજીમાં આવડવા ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે આવશે ઘુવડ. ઘુવડને શું કહેવાય? આઉલ. શું કહેવાશે? આઉલ. જો ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાશે. એના પછી મકાઈ. શું છે? મકાઈ. તો મકાઈને અંગ્રેજીમાં શું કહેવાય? હમણાં આપણે રિપીટ કર્યું, બરાબર? શું હતું એમાં? કોર્ન. કોર્ન એટલે મકાઈ. ચલો હવે એના પછી તવી. શું છે? તવી. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? તો શું આવે? પેન. તવીને અંગ્રેજીમાં પેન કહેવાશે. તવી એટલે ખબર ને, આપણે જેમાં ઢોસા પછી પીઝા બર્ગર એવી વસ્તુઓ બનાવતા હોઈએ એ વાળી જે સ્પેશિયલ તવી હોય એને અંગ્રેજીમાં પેન કહેવાશે. આપણે કોઈ શો જોતા હોય તો એમાં આવતું હોય નોન સ્ટીક પેન, બરાબર? એને પેન કહેવાય. એના પછી ઝાડું. કયું ઝાડું? તો કે કરોળિયો શેમાં રહે છે? ઝાડામાં રહે છે ને. એ વાળું ઝાડું હોય એને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે એને વેબ કહેવાશે. શું કહેવાય? વેબ. વેબ એટલે ઝાડું. એના પછી આવશે ઢાંકણું. બોટલ હોય, કોઈ બોક્સ હોય, કોઈ ડબ્બો છે, કોઈ પણ વસ્તુઓ છે એનું ઢાંકણું છે એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે એને લીડ કહેવાશે. શું કહેવાય? ઢાંકણું હોય એને અંગ્રેજીમાં લીડ કહેવાય. એના પછી બંધ. મેં તમને કીધું હતું કે આપણે નર્મદા બંધ છે, નર્મદા ડેમ છે, ખબર? એવા મોટા મોટા છે ડેમ બંધાવેલા છે, બંધ બાંધેલા છે, એને શું કહેવાય? ડેમ કહેવાય અંગ્રેજીમાં. જોકે આપણે એને ડેમ જ કહેતા હોઈએ, પણ આપણે ખબર હોવી જોઈએ કે ડેમ છે એ અંગ્રેજી શબ્દ છે અને એનું ગુજરાતી બંધ થાય છે. એના પછી આવશે લાકડું. લાકડું છે એને અંગ્રેજીમાં શું કહેવાશે? તો કે લોગ. ચલો આપણે આટલા શબ્દો છે જે આપણે ગુજરાતીમાં આપેલા હતા એનું અંગ્રેજી જોયું, લખ્યું, બરાબર?
બે હોમવર્કમાં લખી લેજો અને સરખા પાકા કરી લેજો, કેમ કે આપણે આવતા લેક્ચરમાં આ બે જોશું, એમાં પણ એવું જ છે.